નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્ય વિશે. ગુજરાતી સાહિત્યમાં આપણે અમુક કવિઓ વિશે વાત કરીશું. ગુજરાતી સાહિત્યની અંદર આપણે શરૂ કરીશું મધ્યકાલીન યુગ વિશે. મધ્યકાલીન યુગમાં જે કવિ થઈ ગયા નરસિંહ મહેતા વિશે આપણે વાત કરીશું. નરસિંહ મહેતાના પિતાનું નામ હતું કૃષ્ણદાસ, જ્યારે માતાનું નામ હતું દયાકુંવર. નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો. તળાજા એ ભાવનગર જિલ્લામાં આવેલું છે. ભલે નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હોય, પણ તેમની કર્મભૂમિ છે જૂનાગઢ. નરસિંહ મહેતાએ ઘણો બધો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ કર્યા પછી નોકરી નથી કરી, નોકરીને ત્યાગીને તેમણે ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો. આ ભક્તિનો માર્ગ જોઈને તેમના સમાજના લોકો ઉગ્ર રીતે તેમનો વિરોધ કરતા હતા, પણ આટલો બધો વિરોધ કર્યા પછી પણ તેમણે ભક્તિનો માર્ગ છોડ્યો ન હતો અને તે ભક્તિમય રીતે આગળ વધ્યા હતા. જ્યારે એમણે સમાજને કંઈક શીખવતા કહ્યું હતું કે એવારે તમે કહો છો તેવારે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવારે. આ રીતે સમાજને પણ થોડું શીખવતા ગયા. પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર. આમાં એવું કહેવા માગે છે કે સંસારના કાર્યો તેમના સંપૂર્ણ રીતે પરમેશ્વરથી પૂર્ણ થયેલ છે. તે સંસારના કાર્યો પૂર્ણ થયા પછી તેમણે તે દરેક સંસારના કાર્યો તેમની કૃતિઓમાં રજૂ કરેલ છે. તો આપણે કૃતિઓ જોઈએ એમની. હાર, હુંડી, મામેરું, વિવાહ અને શ્રાદ્ધ. મામેરું એ કુંવરબાઈને સંલગ્ન છે, જ્યારે વિવાહ એ તેમના પુત્ર શામળદાસને સંલગ્ન છે. તો આપણે વિસ્તારપૂર્વક આ જે કૃતિઓ છે એના વિશે માહિતી મેળવીએ. આપણે હવે એ પ્રસંગો આપણે વિસ્તારપૂર્વક જોઈશું. હાર. રામ માંડલીના દરબારમાં નરસિંહ મહેતાને બાંધવામાં આવ્યા હતા, ત્યારે ભગવાને પોતે આવીને નરસિંહ મહેતાને હાર પહેરાવ્યો હતો. આ પ્રસંગનું વર્ણન હારની કૃતિમાં કરવામાં આવ્યું છે. હવે જોઈશું હુંડી. નરસિંહ મહેતાએ લખેલી હુંડીને ભગવાને વેપારીના અનોખા રૂપમાં આવીને સ્વીકારી હતી. આ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે હુંડીમાં. જ્યારે મામેરું એ તેમની કુંવરબાઈનું મામેરું અઢળક સંપત્તિથી ભગવાને ભર્યું હતું. તે આ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે મામેરામાં. હવે વાત કરીશું વિવાહ. શામળદાસના લગ્ન ભગવાનની હાજરીમાં કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે વિવાહમાં. અને શ્રાદ્ધ. શ્રાદ્ધનું વર્ણન એટલે કે શ્રાદ્ધ એટલે કે નરસિંહ મહેતાના પિતાનો શ્રાદ્ધ. શ્રાદ્ધમાં ઘીની બહુ જ જરૂર હતી, ત્યારે ભગવાને અનોખા રૂપમાં આવીને તેમનું ઘી પૂરું પાડ્યું હતું. આ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે શ્રાદ્ધમાં. હવે આપણે નરસિંહ મહેતાની જોઈશું આખ્યાન કૃતિઓ વિશે માહિતી મેળવીએ. હવે આપણે જોઈશું ચાતુર્ય. ચાતુર્યની અંદર શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે નટખટ રીતે પ્રવૃત્તિ કરી હતી એ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે ચાતુર્યમાં. હવે જોઈશું આપણે સુદામા ચરિત. સુદામા ચરિતની અંદર શ્રી કૃષ્ણ અને સુદામાની જે નાનપણની મિત્રતા છે એ નાનપણની મિત્રતાનું વર્ણન કરવામાં આવ્યું છે સુદામા ચરિતમાં. સુદામા ચરિતને બીજા નામે મૈત્રી કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. દાનલીલાનું વર્ણન એટલે કે શ્રી કૃષ્ણ જ્યારે રમતા રમતા રાધા પાસે જાય છે. રાધા પાસે જઈને દાનનું માગણી કરે છે. જ્યારે જે દાનની માગણી કરે છે એને દાનલીલા કહે છે. એ સંપૂર્ણ પ્રસંગનું વર્ણન દાનલીલામાં કરવામાં આવેલ છે. ઝુણરાસન. નરસિંહ મહેતાને ઝુણરાસન બહુ પસંદ હતા. ઝુણરાસનમાં જે એમણે હાર
જુલણાસનમાં હાર, મામેરુ, હુંડી, વિવાહ અને શ્રાદ્ધ જુલણાસનમાં વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને આદિત્ય કવિ તરીકે ઓળખાવ્યા છે. ઓકે મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો. આ રીતના વિડીયો તમે જોવા માગતા હોય તો કમેન્ટ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.